એક સિક્કાની બે હંમેશા કડક પોલીસનો બીજો ચહેરો આવે સામે ધાનેરા પોલીસે બાળકને વાત કરતી પોલીસ જોઈ હશે પણ પોલીસ પણ આખર માણસ જ છે અને એમના પણ માનવતા જીવિત છે એ વાત સાર્થક કરતી ધાનેરા પોલીસ આપ જોઈ રહ્યા છો તો જે સચિન જે પ્રયાગરાજ નો રહેવાસી છે અને અસ્થિર મગજનું છે જે ધાનેરામાં આવી ચડ્યો જે ધાનેરા પોલીસની નજરે ચડતા પોલીસ મથકે લાવી સગ્રી હકીકત જાણી વાલી જાણ કરી અલ્લાબાદના પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે તત્કાલ પરિવારનો સંપર્ક થઈ શક્યો આજે ભાઈ અને કાકા ધાનેરા પોલીસ મથકે આવી સચિનને લઈ પરત ફર્યા ધાનેરા પોલીસની કામગીરીનો આભાર માન્યો પોલીસમાં પણ ભગવાનના દર્શન થયાનો અહેસાસ થયો પરિવારના સભ્યોને અગ્રવાલ ત્રણ રસ્તા પર પેટ્રોલિંગ વખતે હતા એસઆઈ વિસાજી અને પોલીસકર્મી ગોવિંદભાઈની સાથે કારુભાઈ હતા જેમની નજર આ અસ્થિર મગજના બાળક પર પડતા સઘરી હકીકત લઈ બાળકના હાથ પર છુંદણા પર લખેલ હકીકતના આધારે વાલીનો સંપર્ક કર્યો ત્રણ દિવસથી ધાનેરા પોલીસ મથકે સાચવી રાખીને આજે પરિવાર સાથે મિલન કરાવ્યું વિદાય આપતા પોલીસ બે હજાર જેટલી રકમ ભેટમાં આપી પરિવારને બાળક મરી જતા ખુશીના આંસુ આવ્યા ધાનેરા પોલીસની વાત કરવામાં આવે તો અગાઉ પણ અનેક પરિવારને લોકડાઉનમાં મદદ પહોંચાડી હતી લોકડાઉનમાં અનેક ઝૂંપડીઓમાં ભોજન પહોંચ્યું હતું આમ હંમેશા કડક મિજાજમાં રહેતી ધાનેરા પોલીસે સમય આવે માનવીય અભિગમ બતાવીને માનવતાના દર્શન કરાવતા પણ અચકાતી નથી ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જે કાયદાની મર્યાદામાં રહીને પણ માનવતાના દર્શન કરાવી ચૂકી છે હાલ તો અસ્થિર મગજના બાળકને લઈ પરિવારના સભ્યો પ્રયાગરાજ તરફ રવાના થયા પોલીસ પરિવારમાં બાળકનું કુટુંબ સાથે મિલન કરાવ્યાને ખુશી જોવા મળી હતી સલામ છે ધાનેરા પોલીસને કે માનવીય અભિગમ દાખવીને અસ્થિર મગજના બાળકને પરિવાર સુધી પહોંચાડ્યો સુરેશ ચર્ચ જડ ટીવી ધાનેરા